फ्रेंड्स केम छो। तो आज हूँ लैने आयो कसो जबरदस्त वीडियो एडिटिंग स्टेटस ट्यूटोरियल जेमा तमने फोटानी नवी फ्रेम अने टेक्स्ट एनिमेशन जोवा मळशे जो जोवा में एकदम जबरदस्त लागे। तमारे आवो स्टेटस एडिट करवो तो वीडियो ने छेले सुजो अने चेनल पर नवा हो तो चेनल ने करी लो सब्सक्राइब अने बाजू में पहला बेल आइकन ने पण दबाई देजो। अने जो डेमो वीडियो पसंद आवे तो डेमो वीडियो माटे एक लाइक करो। तो चलो वीडियो स्टार्ट करिए। तो तमारे वीडियो बनावा आवे तो अलाइट मोशन एप में, तो अलाइट मोशन एप ने लिंक हूँ डिस्क्रिप्शन बॉक्स में आपी दे, तमारे त्यांथी तेने डाउनलोड करी लेवानी छे। પછી તમે જ્યારે ઓપન કરશો તમારે ત્યારે ઇન્ટરફેસ આવો છે, હવે તમારે થાય તેને પ્લસ, તમારે પ્લસ પર ક્લિક કરવાનું છે। અહીંયા ક્લિક કરી તમારે આ રીતે લેવાનું 4.3 ઇંચ લેવાનું, 10:30 ફ્રેમ રેટ બ્લેક સ્ક્રીન ક્રિએટ પછી તમારે ક્લિક કરી દેવાનું છે। આટલું કરશો તમારે ઇન્ટરફેસ આવો છે, હવે તમારે લેવાનું છે પ્લસ પર ક્લિક કરવાનું છે। તમારે પહેલાં ફોટો લેવા માટે તો પ્લસ પર ક્લિક કરું છું અહીંયા, અને તમારે મીડિયા પર ક્લિક કરવાનું છે। પછી તમારે આવવાનું છે, દેખાય તેને ઓપ્શન દેખાય તમને, તમારે જે ફોલ્ડર ફોટો છે ફોલ્ડર સિલેક્ટ કરવાનું છે। એનાથી તમારો ફોટો પિક્ચરમાંથી પિક્ચર ક્લિક લેવું છું અહીંયા, તો મારો ફોટો આવ્યો તો તમારે ફોટોને લિંક ડિસ્ક્રિપ્શન આપી દે, તમારે ત્યાંથી ફોટો ડાઉનલોડ કરી લેવાનો છે। ફોટો ડાઉનલોડ થયા પછી તમારે અહીંયા એડ કરવાનું છે, હવે તમારે દેખાય તમને પ્લસ, હવે તમારે એડ કરવાનું સોંગ, સોંગ એડ કરવાનું પ્લસ પર ક્લિક કરવાનું છે। આ મને ઓડિયો પર તમારે ક્લિક કરવાનું છે, તમે અહીંયા તમારા મનપસંદ સોંગ તમે અહીંયાથી રહી શકો છો, પણ હું વિડીયોમાંથી એક્સ્ટ્રા કરી તમારે મીડિયા પર ક્લિક કરું છું પહેલાં, એનાથી ફોલ્ડર સિલેક્ટ કરવાનું છે। ફોલ્ડરમાં મારું વિડીયો છે તે અલર્ટ પછી એડ કર્યું, તો તમે અહીંયા આવી રહ્યું, તો આ રહ્યું વિડીયો મારું। વિડીયો લઈ પછી વિડીયો પર તમારે ક્લિક કરવાનું છે, આવવાનું છે પછી તમે થ્રી ડોટ અહીં તમારે ક્લિક કરવાનું છે, અહીંયા ક્લિક કરીને કરવાનું છે એક્સ્ટ્રેક્ટ ઓડિયો, આટલો કરે વિડીયો પર ક્લિક કરવાનું છે, દેખાય તમને ઉપર ડિલીટ હોય ને એનાથી કહી લેવાનું છે વિડીયોને એનાથી ડિલીટ। હવે તમારે ફોટા પર ક્લિક કરવાનું છે, તો તમે છેલ્લા બાદ એને તમને ત્યાંથી દેખાતી લેવાનો છે। હવે તમારે દેખાય અહીંયા તો જે વ્હાઈટ કલરનો શેડો હતો અહીંયા તમારે તે લગાવવાનું છે, એના માટે તમારે પ્લસ પર ક્લિક કરવાનું છે, પ્લસ પર ક્લિક કરવાનું જોઈ લો। પછી તમારે ગમ આ રેક્ટર લેવાનું છે, તમારે આ રેક્ટરને બોક્સ લેવાનું છે તમારે, એને લીધે પછી તમારે આવવાનું છે એડિટ સ્ટેપ, દેખાય તમને એડિટ સ્ટેપ પર તમારે ક્લિક કરવાનું છે, ન દેખાય તમને 100 છે તમારે કરવાના છે, અને 170 એક્સ તમારે કરવાનું 370 જોલો 70 70। હવે તો દેખાય તમને વાય 100 છે તમારે કરવાનું છે, વાયને 55 100 પર ક્લિક કરવાનું, વાયને કરવાનું તમારે 55। હવે તમારે આના તમારે બેક આવી જવાનું છે, બેક આવ્યા તમારે આવી જવાનું છે, મૂવ એન્ડ ટ્રાન્સફર તમારે ક્લિક કરવાનું છે, એને તમે સાઈઝ દેખાય સાઈઝ પર તમારે ક્લિક કરો છો, દેખાય મોટા તમારે એને કરવાનું છે ખાલી 642 642 કરવાનું, જોઈ લો અહીંયા કહી લો 642 જોઈ લો 642 તમારે આવી રીતના કહી લેવાનું છે। હવે તમારે આવવાનું છે, જોઈ લો અહીંયા બે કરવાનું છે, બે કરવાનું તમારે, બે કરવા તમારે આવી જવાનું છે કલર એન્ડ ફીલ પર તમારે ક્લિક કરવાનું છે, અહીંયા ક્લિક કરીને તમારે દેખાય છે આ વસ્તુ તમારે ક્લિક કરવાનું છે, અહીંયા આટલા વાતમાં દેખાય તમને જોડે તમારે આ બે ઓપ્શન દેખાય છે, અહીંયા બે ઓપ્શન ઉપર જોડે તમે બે દેખાય છે, તમને તમારે વ્હાઈટ કલરનો છે તે ઉપર લેવાનું જોડે થોડું આટલું સુધી રાખું છું, અને તમારે કારા કલર નેચર લાવવાનું છે, જોડે વ્હાઈટ કલરને થોડું ઉપર જ લેવું છું, કારા કલર નેચર લાવવાનું છે, અને થોડું બહારનું લેવા તમે જોડે રીતે બહારનું લેવાનું છે કારા કલરને, આટલું કરવા તમારે આવવાનું છે વ્હાઈટ કલર પર ક્લિક કરવાનું છે, નેચર તમારે વ્હાઈટ કલર પર ક્લિક કરવાનું છે, તમારે આ બોક્સ પર આવવાનું છે તમારે, અને તમારે કઈ લાવવાનું છે અને 85 આટલા કરવા તમારે બેક આવી જવાનું છે, બેક જોડે તમારે આવી રીતના લાગી જશે, હવે તમારે બેક આવવાનું છે, અહીંયા બેક આવી જશો, બેક આવે તો તમારે ક્લિક કરવાનું છે, તમારે આવવાનું છે બ્લેન્ડિંગ ઉપસ્થિત તમારે ક્લિક કરવાનું છે, અહીંયા તમારે આવવાનું છે લાઇટરમાં તમારે ક્લિક કરવાનું છે, અને તમારે અહીંયા કરવાનું છે ખાલી સ્ક્રીન, દેખાય તમને સ્ક્રીન, તમારે સ્ક્રીન પર ક્લિક કરી દેવાનું છે, આટલું કરવા તમારે આવ્યો તમારે બેક આવવાનું છે, બેક આવ્યા તમારે આવી જશે મૂવ એન્ડ ટ્રાન્સફર તમારે ક્લિક કરવાનું છે, અને આને આ સાઈડ તમારે લઈ લો, તમારે જે સેટ કરો તમે તે સેટ કરો, તમારો ફોટો જેવો હોય તમારે તે રીતે સેટ કરી લખી શકો છો, તો હું અહીંયા આટલે સેટ કરું છું, જોલું આવી રીતે સેટ કરી લઉં છું। હવે તમારે લખવાનું છે ટેક્સ્ટ લાયરિક્સ, તો તમારે જે લાઈન પહેલાં આવતી તમારે તેની લાયરિક્સ લખવાની છે, તો તમારે જો ગુજરાતી ફોન્ટ શો કર્યું હોય તો તમારે યુનિકોડની જરૂર પડશે, તો તમારે જે લાઈન હતી તમારે ત્યાંનો યુનિકોડ લાવવાનો છે, તો યુનિકોડ લાવવા માટે તમારે પહેલાં જે લાઈન હતી તે સાંભળી લેવાની છે, તો હું અહીંયા સોંગને સાંભળી લઉં છું પહેલાં, તો મારી પહેલી લાઈન છે બંધ આખું, તો તમારે યુનિકોડ લાવવા માટે તમારે કોઈ એપ્લિકેશન જરૂર નથી, તમારે શું કરવાનું છે, મેં ડિસ્ક્રિપ્શન વેબસાઇટ લિંક આપી છે, વેબસાઇટની તમારે વેબસાઇટ પર ક્લિક કરવાનું, તમે જે રીતના વેબસાઇટ પર ક્લિક કરશો તમે ડાયરેક્ટ ક્રોમ બ્રાઉઝરમાં, તો ચાલો આપણે આગળની પ્રોસેસ ક્રોમ બ્રાઉઝરમાં જઈને જોઈ, તમે આવી રીતના જશો ડાયરેક્ટ ક્રોમ બ્રાઉઝરમાં, તો વેબસાઇટ પર ક્લિક કરશો એટલે તો ઉપર દેખાય તમને થ્રી ડોટ, અહીંયા દેખાય તમને થ્રી ડોટ પર તમારે ક્લિક કરવાનું છે, નેચાવાનું છે, નેચા દેખાય તમને ડેસ્ક ઓફ સાઇટ, તમારે તેને ઇનેબલ કરી લેવાનું છે, ઇનેબલ કર્યા પછી તમારે ચાલો આવું ઇન્ટરફેસ આવશે, પછી તમારે ઝૂમ કરવાનું છે, દેખાય છે અહીંયા આ એરો આ લાલ એરો તમે દેખાય આ, એના પર ક્લિક કરવાનું છે, એના પર ક્લિક કરીને તમે દેખાય છે કેપ 127 તમારે અને સિલેક્ટ કરવાનું છે, આટલું કરવા તમારે બાજુમાં આવવાનું છે, દેખાય છે સ્ટાર્ટ ટાઈપિંગ તમારે અહીંયા લખવાનું, તમારે જે
તમારા સોંગની પહેલી લાઈન આવતી છે ઓડિયોની, તમારે તે લખવાની છે. મારી પહેલી લાઈન આવે છે અહીંયા, હું લખી લઉં છું. ચલો આટલું લખ્યા પછી તમારે દેખાય છે બાજુમાં આ દેખાય આ એરો, પહેલો એરો તમારે તેના પર તમારે ક્લિક કરવાનું છે. ક્લિક કર્યા પછી તમારે જો અહીંયા અંગ્રેજીમાં આવી જશે યુનિકોડ આ, અને તમારે કોપી કરવાનું છે. જોયું એના પર ક્લિક કરી રાખવાનું છે, તમારે આવી રીતે એના પર ક્લિક કરી રાખવાનું. જોયું થોડું ઝૂમ કરી લઉં છું, ક્લિક કરી રાખવાનું છે. આવી રીતે તમારે કોપી કરવાનું છે, દેખાય કોપી. કોપી કર્યા પછી તમારે અલાઇટ મોશન આવવાનું છે. અલાઇટ મોશન આવ્યા પછી તમારે પ્લસ પર ક્લિક કરવાનું છે, તેને પ્લસ પર ક્લિક કરવાનું છે. તમારે અહીંયા ક્લિક કરીને તમારે ક્લિક કરવાનું છે, ટેક્સ્ટ પર તમારે ક્લિક કરવાનું છે, અને તમે જે કોડ કોપી કરો તેને તમારે કરવાનું છે અહીંયા પેસ્ટ. આટલું કહેવાય દેખાય ઉપર પાંચ લાઈન, દેખાય તમને પાંચ, તમારે પાંચ લાઈન પર તમારે એકવાર ક્લિક કરવાનું છે. બાજુમાં દેખાય રોબોટ રેગ્યુલર પર તમારે ક્લિક કરવાનું છે. અહીંયા તમારે ફોન્ટ લેવાનું છે કેપ 38, તો આ ફોન્ટની હું ડિસ્ક્રિપ્શન આપી દઈ, તમારે તેથી ડાઉનલોડ કરી લેવાનું છે. દેખાય બાજુમાં 18 પેટી, 18 પેટી તમારે ક્લિક કરવાનું છે. અહીંયા તમારે કરવાનું છે અને વી જોલો વી, તો તમારે કલર પર ક્લિક કરવાનું છે. અને કલર તમારે લેવાનો છે વ્હાઇટ કલર, થોડો કલર તમારે લઈ લેવાનું છે અહીંયાથી. આટલું કહી તમારે કરવાનું છે ડન. ડન કર્યા ત્યારે આવવાનું છે બોર્ડર શેડો પર તમારે ક્લિક કરવાનું છે. હવે ધોતી જણા પછી શેડો પર તમારે ક્લિક કરવાનું છે. અને તમારે શેડોને તમારે ઇનેબલ કરી લેવાનું છે. અને સાઈઝ સાઈને તમારે કહી લેવાનું છે 6 5 ને. તો આટલું કરે આ એરો તમારે દેખાવાનું છે. આવવાનું છે મૂવ એન્ડ ટેક્સ્ટ તમારે ક્લિક કરવાનું છે. થ્રુ આ કરવાનું ટેક્સ્ટ એટલે તમારે જો લઈ રીતના એને સેટ કરી લેવાનું છે તમારે ટેક્સ્ટને જે રીતના હું કરતા મારી સેટ કરી લેવાનું છે. તો હું સેટ કરી લઉં છું. આટલું સુધી રાખું, તમારે જેટલા સુધી રાખું તમે રાખજો, હું આટલું સુધી રાખું છું. હવે તમારે આવવાનું છે બેક આવવાનું છે એરો તમારે. અને તમારે જોવાની ટાઈમિંગ, તમે પહેલી ટેક્સ કેટલો સુધી રહે તમારે તે જોવાનું છે. ત્યાં તમારે પહેલાં સોંગને પ્લે કરવું છે, હું સોંગને પહેલાં પ્લે કરું છું. જો અહીંયા તો મારી પહેલી લાયરિક્સ રહે છે 1:25 સુધી રહે છે, 1:25 આટલા આવું છું. અને આટલા ટેક્સ પર ક્લિક કરું છું અને તેનાથી કટ કરી લઉં છું. આટલું કરીને તમારે ટેક્સમાં આપવાનું છે ઇફેક્ટ. તો ઇફેક્ટ તમારે ટેક્સ પર ક્લિક કરવાનું છે, આવવાનું છે ઇફેક્ટ પર તમારે ક્લિક કરવાનું છે. તમારે ક્લિક કરવાનું છે એડિફાઈ, તમારે ક્લિક કરવાનું છે. અહીંયા ક્લિક કરી તમારે લેવાનું છે ટેક્સ, દેખાય તમને ટેક્સ પર તમારે ક્લિક કરવાનું છે. અને તમારે લેવાનું છે ટેક્સ ટ્રાન્સફર તમારે લઈ લેવાનું છે. અને એને કરવાનું તમને સેટિંગ પ્લસ. આટલું કરવા નાચવાનું છે ને, દેખાય તમને ફીસ, તમારે ફીસ પર ક્લિક કરવાનું છે. અને તમારે પહેલાં કરવાનું છે સ્ટાર્ટમાં, જો સ્ટાર્ટમાં આવવાનું છે તમારે પહેલાં લાઈ જશે અહીંયા સ્ટાર્ટ પર. અને તમારે કરવાનું છે અહીંયા પ્લસ. અને તમારે કરવાનું છે પ્લસમાં 54, જોઈ લો પ્લસમાં કરવાનું તમારે 54. પ્લસમાં 54 હું કહી લઉં છું અહીંયા 54. હવે તમારે આગળ આવવાનું છે 1.16 સેકન્ડ, 16 આટલે જોઈ લો 1.16 સેકન્ડ. તમારે અહીંયા કરવાનું છે પ્લસ પર ક્લિક કરવાનું છે. અને તમારે કરવાનું છે માઇનસમાં પૂરેપૂરા 100, જોઈ લો માઇનસમાં 100 તમારે કરવાનું છે. નેચાવન નેચા તમે દેખાય કોમ્પોનેટ, તમારે કોમ્પોનેટ કરવાનું છે. અહીંયા તમારે કરવાનું છે એક્સમાં પંદર, જો તમે એક્સમાં 15 રીતના કહી લેવાના છે. અહીં નેચાવન નથી દેખાય તમને સ્કેલ, સ્કેલને તમારે કરવાનું 0.16, 0.16 નેચાવન છે. નેચે તમને દેખાય ઓવરલી ફિલ કલર તમારે ઇનેબલ કરવાનું છે. અહીંયા તમારે કલર પર તમારે ક્લિક કરવાનું છે. અને કલર તમારે લઈ લેવાનું છે, તમારો કલર સિલેક્ટ કરવાનો છે. નેચાવન નેચે દેખાય તમને દેખાય તમને જો લઈ ગયા સ્મૂથ, તમારે સ્મૂથ પર ક્લિક કરી લેવાનું છે. અને તમારે ટેક્સ ટ્રાન્સફર તમારે કમ્પ્લીટ થઈ ગઈ, જો તમારે એડમિશન આવી રીતના આવશે. જોયું એડમિશન ઓકે થઈ ગયું છે, એડમિશન આવી રીતના આવે છે. જોઈ લો હવે તમારે એક હજી ફેરવાનું છે, એડિફાઈ તમારે ક્લિક કરવાનું છે. તમારે આવવાનું છે અહીંયા જોઈ લો નેચર ઓપોસિટ એન્ડ વિઝિબિલિટી તમારે ક્લિક કરવાનું છે. અને તમારે લેવાનું છે ફેડ ઇન ફેડ આઉટ તમારે લઈ લેવાનું છે. અને તમારે કહેવાનું છે ટર્ન સેટિંગ પ્લસ. આટલો કાંઈ ફેડ ઇન ફેડ આઉટ તમારે ઓપન કરવાનું છે. અને તમારે ઇન છે તમારે ખાલી ઇનને કરવાનું છે 20, બસ તમારે આટલું કરવાનું છે. તમારે ફેડ ઇન ફેડ આઉટ તમારે ક્લિક કરવાનું છે. તમારી ઇફેક્ટ જેટલું કમ્પ્લીટ થઈ ગઈ છે. હવે તમારે શું કરવાનું છે, લખવાનું છે આગળની ટેક્સ. તો આગળની લાઇસ્ટ લખવાનું તમારે ટેક્સ પર, આટલાવાનું ટેક્સ પર ક્લિક કરવાનું છે. જોયું તમારે આયર પર તમારે ક્લિક કરવાનું છે. તમારા બોક્સ પર ક્લિક કરવાનું છે. અને તમારે કરવાનું છે અને કોપી લાયર, ફરી તમારે બોક્સ પર ક્લિક કરવાનું છે. અને તમારે કરવાનું છે અને પેસ્ટ લાયર. તો આટલું કરે તમારે ટેક્સ પર ક્લિક કરવાનું છે. બીજી ટેક્સ પર આવવાનું, તમારે એડિટ ટેક્સ પર તમારે ક્લિક કરવાનું છે. અને અહીંયા જે હોય તમારે તેને અહીંયાથી કાઢી નાખવાનું છે. જો લો એવી રીતના શું કરવાનું છે, જે અહીંયા લાઈન આવતી લાઈન તમારે તેનો લાવવાનું છે યુનિકોડ. તો યુનિકોડ કઈ રીતના લાવો તેની પ્રોસેસ પહેલાં બતાવી દીધી, તમારે તે રીતના કરવાનું છે. જે કોડ હોય તમે અત્યારે કહી લેવાનું છે અહીંયા ખાલી પેસ્ટ. આટલું કાંઈ તમારે ડન કરવાનું છે. ડન કર્યા પછી તમારે જોયું બીજી લાઈન છે, તમારે જોઈને જોવાનું છે ટાઈમિંગ. તો એને જો મારે તમારે સોંગને પહેલાં પ્લે કરવાનું છે, કેટલો સુધી તમારે તે જોવાનું છે. તમારે સોંગને પ્લે કરવાનું છે, સોંગને પ્લે કરું છું. તો મારી લાઈન જોયું
મેટ્રિક્સ આટલો સીધા છે. તમારે ટેક્સ્ટ પર ક્લિક કરવાનું છે, આવું છે તેમાં તમારે ક્લિક કરવાનું છે અને તમારે આને તમારે કરવાનું છે ખાલી કટ. આટલું થાય પછી તમારે જો લઈ તો આ બધી લાઈન વધી, અમારે આગળની જેટલી પણ લાઈન વધી તમારી સોંગની એ બધી તમારે આવી રીતના લખવાનું છે, કોપી લાવે પેસ્ટ લાવે કરીને. આટલું થઈ જાય પછી તમારે શું કરવાનું છે, પહેલાંનું છે પ્લસ પર ક્લિક કરવાનું છે, તમારે આવી જવાનું છે મીડિયા પર તમારે ક્લિક કરવાનું છે અને તમારે અહીંયા ફોલ્ડર પર ક્લિક કરો, તમારે એક બ્લેક સ્ક્રીન રાખવાનું છે, બ્લેક સ્ક્રીન તમારે ડાઉનલોડ પર તમારે ક્લિક કરવાનું છે. તમને આની લિંક પર ડિસ્ક્રિપ્શનમાં મળી રહે છે, તમારે પછી ડાઉનલોડ કરવાનું છે. હવે તમારે બ્લેક સ્ક્રીન એડ કરવાની છે અહીંથી અને દેખાય તમને જો બ્લેક સ્ક્રીન પર ક્લિક કરવાનું છે, ઉપર દેખાય તમને થ્રી ડોટ અને તમારે ક્લિક કરવાનું છે અને તમારે કરવાનું છે અને હિલ એન્ડ કમ્પોઝિંગ એરિયા. આટલું કે તમારે આવવાનું છે બ્રાન્ડિંગ અને ઓપોસિટી પર તમારે ક્લિક કરવાનું છે, લાઇટમાં તમારે ક્લિક કરવાનું છે અને આને કહેવાય તમારે સ્ક્રીન. આટલું કામ આવ્યો હોય તમારે ક્લિક બેક આવવાનું છે અને તમારે વોલ્યુમ પર આવવાનું છે અને આને તમારે કહી લેવાનું છે પૂરેપૂરું મ્યુટ. આટલું ત્યાં તમારે જોવાનું છેલ્લા ફોટા પર ક્લિક કરીને છેલ્લા જવાનું છે અને તમારે બ્લેક સ્ક્રીન પર ક્લિક કરવાનું છે અને કરવાનું છે અહીંથી કટ. જો અહીંયા તમારે કટ કહી લેવાનું છે બ્લેક સ્ક્રીનથી, જો કટ કરવાનું છે અહીંયા તમે કહી લઉં છું અહીંયા ક્લિક કરીને કટ. તમે આટલું કરશો તમારો વિડીયો બનીને કમ્પ્લીટ થઈ ગયો. તો તમને વિડીયો પસંદ આવી વિડીયો માટે એક લાઈક કરો, ચેનલ પર નવા ચેનલને કરી લો સબસ્ક્રાઈબ. તો ચાલો મળું છું બીજા વિડીયો સુધી. જય માતાજી.